ઓકે ફ્રેન્ડ્સ, અહીં આપણને જે યુનિટ આપ્યો છે ટ્યુન ઓફ ઓપ્ટિન્સ એનું એક પેરા છે, અને એ પેરાની અંદર બહુ સરસ મજાની વાત આપણા માટે છે કે એક સુહાની મહેતા કરીને લેડીઝ હતા, એમની જે દીકરી છે એ ઘરે કોઈ પણ વાત આવીને કહેતી નથી. એ પ્રોબ્લેમ જ્યારે એ આ જણાવે છે ડૉક્ટર મેકેને, ત્યારે એને ખૂબ સરસ વાત કરે છે કે ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, ધારો કે બાળક ઘરે આવી અને કોઈ વાત શેર નથી કરતું, તો એવું કહે છે કે બોથ બંને કોણ કોણ, તો કે ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, એના માટે જવાબદાર વ્યક્તિ બંને છે, ભાઈ ચિલ્ડ્રન પણ છે અને પેરેન્ટ્સ પણ છે. ત્યાર આગળ વાત કરે છે અને બહુ મસ્ત વાત છે, શેરિંગ ખરેખર છે શું, ફક્ત બાળકો માટે નહીં દરેક ફેમિલી મેમ્બર્સ માટે મહત્વનું છે. શેરિંગ શું છે કે જ્યારે આપણે દિવસ દરમિયાન આપણી સાથે જે કંઈ ઘટનાઓ બની છે આપણા ફેમિલી મેમ્બર સાથે જ્યારે શેર કરીએ ત્યારે શેરિંગ એ શું છે, શેરિંગ ઇઝ એ ગ્લુ. ગ્લુ મીન્સ એક પ્રકારનો ચોટાડવાનો પદાર્થ, ગુંદર છે. એ શું કરે છે તો કે આખા ફેમિલી છે એ ફેમિલીને જોડી રાખે છે. જેમ આપણે બુક બાઇડિંગ કરાવીએ અને એ બાઇડિંગમાં પુઠ્ઠું સરસ મજાનું લગાડવું હોય તો આપણે ગ્લુની જરૂર પડે ને એકદમ, તો એ માઇન્ડ્સ એ ફેમિલી, એ ફેમિલીને બંધન જોડી રાખે છે ટુગેધર સાથે. જો કોઈ વ્યક્તિ ફેમિલીમાં એવું હોય કે કાંઈ વાત જ ન કરતો, અડધું મીંઢાની જેમ રહેતો હોય, આપણે શું કે ભાઈ એને કંઈ બોલાવતા નહીં, કોઈથી કંઈ કહેશે નહીં, એની જગ્યાએ અમુક પરિવારમાં ક્લાસમાં ફ્રેન્ડ સર્કલમાં એવું વ્યક્તિ હોય કે જે પોતાના મનની વાત બધા સાથે શેર કરતું હોય, તો એ વ્યક્તિ બધાને ગમતો હોય છે અને એના કારણે બધા છે એ એક સાથે રહી શકતા હોય છે. જનરલી એડલ્સન્સ, એડલ્સન્સ એટલે ટીનેજ, તો ટીન એજ એટલે શું, તો કે ટીનમાં આપણને ખબર છે કે આપણે નંબર્સ બોલીએ છીએ 10 પછી 11 12 પછી આવે છે 13 13 13 ના જે સ્પેલિંગમાં છે એટલે TEE ને આવે છે, તો 13 14 15 16 17 18 19 અને 20, તો 20માં ટીન નહોતું, ટીન 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 ક્યાં સુધી થયું, 13 થી 19 સુધી, તો 13 થી 19 જે એજ છે ને એને ટીન એજ અથવા તો એડલ્સન્સ કહેવાય, આપણે જેને તરુણો કહીએ છીએ. તો એડલ્સન્સની વાત શું કે તો કે એટ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ, એ લોકોને અનકમ્ફર્ટેબલ ફીલ થાય કોઈ પણ વાતને, કઈ વાતને, તો કે ટુ શેર ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લાઈવ્સ, પોતાના જીવનમાં જે કંઈ બનતું હશે એને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે, એ લોકો શેર નથી કરતા. શેર કરવાનું એમનું, અરે આવી વાત શું કરવી ઘરે, એમ એને પોતાને એવું લાગતું હોય કે ઘરના લોકો સમજશે કે નહીં સમજશે. એઝ અ પેરેન્ટ્સ, એક વાલી તરીકે, એક પેરેન્ટ તરીકે, વી મસ્ટ કન્સિડર ધીસ, આપણે આ વસ્તુને ધ્યાનમાં લેવાની પડે કે જો ટીનેજનું બાળક છે ને તો એને અનકમ્ફર્ટેબલ ફીલ થતું હશે, તો પહેલી વસ્તુ એ કે આપણે એને એવું કામ કરવાનું કે એની ટેવ પાડીએ કે જેથી કરીને કોઈ પણ વાત શેર કરી શકે, બાય આપણે એઝ અ ફ્રેન્ડ એની યારે બિહેવ કરવાનું એવું કહે છે. એને ડિસાઈડ અવર રિસ્પોન્સ, ધારો કે એને આપણને ઘર આવીને કીધું નહીં તો બે ફડાકામાં ગધડા કહેતો નહીં, મને કહેવાય ને, મને કીધું હોત તો આવો રિસ્પોન્સ ના પાડે છે, એ ડિસાઈડ કરવાનો ધેર શેરિંગ. કારણ કે જો આપણે મેં કીધું એ પ્રમાણે નેગેટિવ રિસ્પોન્સ અથવા તો કોઈ પણ પ્રીચિંગ ઉપદેશ આપવા માંડ્યા એને, આમ કરાય હા ખબર નથી પડતી, હું હોય તો આમ કરું, એ બધું નથી કહેવાનું નેગેટિવ, તો એનાથી શું થાય છે કે ચિલ્ડ્રન છે ને ડિસ્કરેજ થાય છે. ચિલ્ડ્રન હાવેવર, છતાં પણ ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્સ્ટેન્શન ઓફ સામેની સાઈડ, બાળકો એ પણ ચિલ્ડ્રન છે મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ, કે ભાઈ પેરેન્ટ્સ તમારા કોઈ એનિમી દુશ્મન નથી, હે એ તમારા મિત્ર જ છે, છે કે નહીં, એવું સમજવાનું છે. નોટ શેરિંગ એનીથિંગ, એ બાળકોને કે છે, બાળકો માટે આ જે બે સેન્ટેન્સ છે ને હાવેવર થી બાળકો માટે છે, હાવેવર ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ, કે ભાઈ પેરેન્ટ્સનો ઇન્ટેન્શન શું છે એ તો સમજો, એ કોઈ તમારા દુશ્મન નથી, એ તમારું સારું જ ઈચ્છે છે ભાઈ. નોટ શેરિંગ એનીથિંગ, બાળકોને કહે છે જો તમે ઘરે જઈને કંઈ શેર નહીં કરશો લીડ્સ ટુ સિરિયસ પ્રોબ્લેમ, અને એ તમને સિરિયસ પ્રોબ્લેમ ગંભીર સમસ્યાઓ તરફ દોરી જશે ભાઈ, એ સમસ્યા નાની હશે, એમાંથી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે જો શેર ન કર્યું તો, સહન કરતા ગયા તો.
આવી વાત છે. તો અહીંયા ક્વેશ્ચન એવો છે, હુ આર રિસ્પોન્સિબલ ફોર ધ લેક ઓફ શેરિંગ, શેરિંગ નો અભાવ ઉણપ છે એના માટે જવાબદાર કોણ? તો આપણે આ રહ્યું પેલું જ લીધું હતું, ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ. શું આ રહ્યું? બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. હું ની જગ્યા આવી ગયું, બાકીનું ક્વેશ્ચન માંથી આપણે લઈ લીધું છે ને, એકદમ ઇઝી, બહુ સરળ ક્વેશ્ચન છે. મોસ્ટલી મોટા ભાગે ટીનેજર્સ ડોન્ટ લાઈક, ટીનેજર્સ ને નથી ગમતું ટુ શેર ધેર પ્રોબ્લેમ્સ વિથ ધ પેરેન્ટ્સ. તો આવું કઈ સેન્ટેન્સ છે? તો કે હા જુઓ જીને, કે ભાઈ જે ટીનેજર એટલે કે એડલ્સન્સ આપણે કીધું હતું એને ટીનેજર કહેવાય. એટ ધીસ એજ એટલે કે આ 13-19 વર્ષની એજની વાત છે, ત્યારે એ લોકો એવું ફાઇન્ડ કરે છે, અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે અને એના માટે એ શેર કરતા નથી. તો નથી કરતા એટલા માટે અહીંયા બરોબર છે, સાચી વાત છે કે ડોન્ટ લાઈક એટલે કે અનકમ્ફર્ટેબલ ફીલ થવું, હે, એટલે એ ટ્રુ છે, સાચી વાત છે. ઓકે આપણે નેક્સ્ટ તરફ જઈએ.